थरात તાલુકાના એક ગામમાં ખેતરમાં ભાગ્યા તરીકે રહેતા એક શ્રમિક પરિવારની પુત્રીને ખેતરના માલિકના પુત્રએ ધાક ધમકીઓ આપીને વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે આ અંગે સગીરાની માતાએ દુષ્કર્મ આચરનાર નરાધમ સામે પોક્સો એક્ટ મુજબ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આજથી 4-1 મહિના પહેલાં શ્રમિક પરિવાર એક ખેતરમાં 2 વર્ષથી રહેતો હતો અને ભાગથી ખેતીકામ કરતા હતા. આ વખતે ખેતર માલિકનો પુત્ર અશોકભાઈ તેમની સાથે રહેતો હતો. ગત શિયાળામાં ખેતરમાં વાવેતર કરેલું હતું અને ખેતરમાં કામ કરવા જતી વખતે ત્યાં આવેલા અશોકભાઈ પ્રજાપતિએ તેણીની સાથે શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. આથી તેણીએ તેમ કરવાની ના પાડતા તેને ધમકી આપી ડરાવી હતી, તેમજ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો અને આ સંબંધની વાત કોઈને કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અવારનવાર તે ખેતરમાં કામ કરવા એકલી જતી હતી. તે દરમિયાન તકનો લાભ ઉઠાવીને અશોકભાઈ પ્રજાપતિ દુષ્કર્મ આચરતો હતો. જો કે ધમકીના કારણે આ સગીરા ડરી ગઈ હતી અને આ અંગે કોઈને વાત કરતી ન હતી, પરંતુ સગીરાને 6 મહિનાનો ગર્ભ રહી ગયો હતો અને આબરૂ જવાના ડરથી સગીરાએ કોઈને વાત કહી ન હતી. જ્યારે સગીરાની માતાને શંકા જતાં તેની માતાએ પૂછતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આથી આ અંગે સગીરાની માતાએ થરાદ પોલીસ મથકમાં અશોકભાઈ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી હતી અને થરાદ પોલીસે ફરિયાદના આધારે પોસ્કો સહિતની 376 મુજબની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.